હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય પર્યાવરણમાં પાઠ 22 પટોળા જે સાપોથીમાં આપણે પ્રશ્ન કયો આવ્યા ત્રીજાનો બીજો આવ્યા તે લખાવો છું. ચલો દરેક જણ સાપોથી ખોલીને લખવા માંડો. પ્રશ્ન 2, વણાટકામ ક્યારે કરવામાં આવે છે? તો તાણા અને વાણાના એટલે કે આડા અને ઊભા, તાણા અને વાણા એટલે કે આડા અને ઊભાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટકામ માટે શાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. 3, પટોળાની અમૂલ્ય હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા શું કરવું જોઈએ? તો પટોળાની અમૂલ્ય હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી હસ્તકારીગરના કસુબીઓને એટલે કે એના કારીગરોને કસુબીઓને મદદ કરવી જોઈએ. હવે અહીંયા મુદ્દાસર છે પ્રશ્ન 4માં, એમાં પહેલો છે સાલ્ટી વાળામાં પટોળા આવકનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું હતું? તો જવાબમાં લખો કારણ કે સાલ્વી વાડામાં અત્યારે તે જગ્યાએ ભારત અને દુનિયાભરમાં આવતા પર્યટકો હસ્તકારીગરથી અવગત એટલે તે જાણકાર થાય તે માટે પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે છે સુંદર અને રંગબેરંગી પટોળું કેવી રીતે તૈયાર થાય છે? તો જવાબમાં લખો પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસોની મહેનત માંગી લે છે. આ રીતે પટોળું તૈયાર થાય છે. ત્રીજું છે પટોળા ખૂબ ઊંચી કિંમતે કેમ વેચાય છે? તો જવાબમાં લખવાનું કારણ કે મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. ચોથું છે હાલમાં આ હસ્તકારીગરની કેવી સ્થિતિ છે? ઘણીવાર આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો જવાબમાં લખવાનું પટોળા તૈયાર કરવામાં આ જવાબ થોડો મોટો છે એટલે નીતિ આગળ દોરી દીધો સ્થાપતિમાં. પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસની મહેનત માંગી લે છે. મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રાચીન સમયની હસ્તકારીગરની કાપડની કલા લુપ્ત થવા મળી છે. જો યોગ્ય પગલા નહીં લે તો થોડા વર્ષો માટે આ કિંમત ગાયબ થઈ જશે. હવે આગળ પ્રશ્ન 5 છે શોધો વિચારો અને લખો. એમાં પહેલો છે તમે ક્યારે કોઈને ક્યારે સાળ ઉપર કોઈ વળતા જોયા છે? તેઓ શું વળી રહ્યા હતા અને ક્યાં? તો જવાબમાં લખવાનું હા, મેં સાળ ઉપર વળતા લોકોને જોયા છે. તેઓ સાળ પર કાપડ ફરતી વળી રહ્યા હતા. આ વણાટકામ મામાના ગામમાં જોયું હતું. 2 છે સાડીના દોરા રંગેલા હોય છે. શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો? જવાબમાં લખવાનું હા, ઊનના દોરાઓને સાડીઓને અને ઘરની દીવાલોને પણ સુંદર દેખાડવા માટે રંગવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આટલું લખી લો. ચલો
કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય? તેઓ કઈ વસ્તુઓ બનાવે છે? આમાં બે જવાબ લખવાના છે, તો લખો. બરાબર ને? હવે
બીજું નંબર છે કુંભાર, કુંભાર માટલા ઘડે, બરાબર લખો માટી માંથી
खेती कामा लोको दलसुख पाए दलसंग पाए आमा दलसंग लखी छे पण दलसुख लखो दलसुख पाए मोटा काका पासे थी પછી લખો બાળ કપા તો નરેશભાઈ એમાં લખો સંબંધી પાસેથી ચિત્ર દોરવામાં લખો કૃષ્ણાબેન એની સામે લખો શિક્ષક પાસેથી અને તેનું કુટુંબ
છે. તેથી સવારથી જે ઘરના કામમાં દોડધામ કરતી હતી, મુસાફરી દરમિયાન વિમાનમાં હતા ત્યારે મોટે ભાગે વાદળો કેમ જોયા? કારણ કે લોકો વિમાન વાદળો કરતા પણ ઘણું ઊંચું હતું. એનસી અને પલે કયા કયા વૃક્ષો જોયા? લખો કેળા, નાળિયેર, ફરસી, પપૈયા, સોપારી વગેરે વૃક્ષો જોયા. ચોથું છે, એનસીએ નોટોને સિક્કાઓ બતાવીને જીલને શું સમજાવ્યું? લખો જીલને સમજાવ્યું કે તેઓ ભાષામાં કંઈક લખેલું છે. પાંચમું છે, અબુધાબીમાં મોટાભાગના ઘરોમાં એસી કેમ હોય છે? ગરમી પડતી હોય છે. ખૂબ ઓછો પડે છે.